માતૃભાષાનું મહત્ત્વ અથવા ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ, એ નિબંધ આજે આપણે લખીશું. આપણે તો આજકાલ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું લોકોને ઘેલું લાગ્યું છે. અંગ્રેજીની જરૂર છે જ, પરંતુ જ્યાં સુધી માતૃભાષાનું શિક્ષણ બરાબર ન મળે ત્યાં સુધી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવું અશક્ય નહીં તો અઘરું જરૂર છે. કોઈ પણ ભાષા માતૃભાષાના માધ્યમ દ્વારા સરળતાથી શીખી શકાય છે. આપણા વિચારોનું, આપણી લાગણીઓનું આદાન પ્રદાન આપણે માતૃભાષામાં સારી રીતે કરી શકીએ છીએ. માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે ગણિત, વિજ્ઞાન, અને ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન વગેરેનું સારી રીતે જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણી અભિવ્યક્તિનું માધ્યમ પણ માતૃભાષા જ છે. આપણા સામાજિક સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી માતૃભાષા જ છે.
જે તે પ્રદેશનું સાંસ્કૃતિક ગૌરવ તેની માતૃભાષાના પુસ્તકોમાં જળવાયેલું છે. તેને જાણવા સમજવામાં માતૃભાષાનું જ્ઞાન જ સફળ નીવડે છે. આજે મોટાભાગના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. બાળકોના ઘરમાં અંગ્રેજીનું વાતાવરણ હોતું નથી. આથી બાળકો સહજ રીતે અંગ્રેજી ભાષા શીખી શકતા નથી. અંગ્રેજી ભાષા શીખવા શીખવામાં ઘણી તકલીફ પડે છે. બાળકો માત્ર ગોખણ્યું જ્ઞાન જ મેળવે છે. તેઓ પોતાના વિચારો સ્વતંત્ર રીતે અંગ્રેજી ભાષામાં રજૂ કરી શકતા નથી. બાલ મંદિરથી જ બાળક પર ભણતરનો વધુ પડતું ભાર રહે છે. આથી તેનું બાળપણ છીનવાઈ જાય છે. અંગ્રેજી ભાષાનું મહત્વ વધતું જ જાય છે. આપણા રોજિંદા વ્યવહારમાં પણ ઘણા અંગ્રેજી શબ્દો નો સહજ રીતે સમાવેશ થઈ ગયો છે.
વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી, કમ્પ્યુટર, વગેરે વિષયોમાં અંગ્રેજી જ જોઈએ. એટલે અંગ્રેજીનો અનાદર થઈ શકે નહીં. આપણે આપણું શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપીએ. અને અંગ્રેજીનું શિક્ષણ એક વિષય તરીકે આપીએ તો તે બાળકોને ભારરૂપ નહીં બને. જો તમને મારો વિડીયો ગમે તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે તેને શેર કરો અને મારી ચેનલ ટીચિંગ ટેકનિકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા આવા બીજા વિડીયો જોવા માટે બેલ આઇકોન પર ઓલ પર સેટ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે.